કયું ગામ કીધું? આલિદરા. આલિદરા તો આવી ગયો. આલિદરા તો ઓલી અમારા અહીંયા પાડોશમાં સર્વિસ કરે છે. તમે કેટલા વર્ષ થયા કરો છો? આ તમારું ઓલું શ્રીનાથજી છે ને? બરાબર. શ્રીનાથજી નેચરલ ફાર્મ આલિદરા મેંદાડા તાલુકો ને? તમે કેટલા વર્ષ થયા કરો? સાત વર્ષ. ભણો તો તમારું ઓલું પેમ્પલેટ મગફળીનું તેલ, મગફળી, ચણા દાળ, જીરું, મેથી, તલનું તેલ. હા, અહીંયા સફેદ તલનું તેલ છે, આ કાળા તલનું તેલ છે. કાળા ઘઉં, દેશી બંસી ઘઉં, દેશી ધાણા, અડદ ને મગ. બાજુમાંથી જ લીધું. આ લીધું ને પેમ્પલેટ? હા લીધું. આનું 3500 રૂપિયા. તમે અહીંયા ઘાણા તમારું છે? ઘાણા આપણું જ મગફળી. વાહ, બહુ સારું. કેટલા વર્ષ થયા તમે આ કામ કરો? 2009 થી કરો? અમે રાસાયણિક મૂક્યું 12 વર્ષ થયા. ઓહ, ઘણા વર્ષ. સુભાષ પાલેકરનું છે એ 17 થયા, એટલે 4-5 વર્ષ થયા એસપીએ. હા, એ બધા નામ લે છે સુભાષ પાલેકર. ભીંડાની કાચરી. હા, બીજી કઈ કઈ કાચરી છે? આપણે ઓલી મગાવી છે, સેવ. હા, ઓલી ઘઉંની છે. ઓહાવીને આપણે ખાઈએ ને? ઓહ, એ તો બહુ ખાડને ગોળમાં ઓહાવીને બહુ ખાતા પહેલા, નાના હતા ત્યારે ખાતા. અરે બહુ ખાતા. અત્યારની ભાષામાં મેગી. અને વર્ષો સુધી કઈ ના થાય? ના, કઈ નહી થાય. ચોમાસામાં આમાં ફોટા ફૂટે. હા હા, પાછા એને ટુકડા કાપી ભરાવી દો, એટલે પાછા ત્યાંથી કિલો, અડધો કિલો, આ સેવ નું લઈ લે પડી ગયું. તમે કેજો કેવી રીતે કરવાનું, કારણ કે કેટલાનું છે? બસ લઈ લો, આપી દો. વેકરિયા મનસુ ચોરાણું 280. આ નજીક આવી ગયું. બિયારણ તો નજીક થી જાવ. કેટલા વર્ષ થયા તમે કરો? 2013 કેવું આમ લોકોનો પ્રતિસાદ? લોકોનો પ્રતિસાદ તો બહુ સારો છે. અત્યારે લોકો બહુ જાગૃત થયા છે. આ કોરોના પછી બહુ લોકો જાગૃત થયા છે કે ઓર્ગેનિક ખાવો અને નિરોગી રહો. બીજું કે મારો એક બીજો કોન્સેપ્ટ છે કે દેશી શાકભાજીનું બિયારણ. આજે બધા જેનરિક દવા વાળા બધા ખાતર અને બિયારણ એ જોતા છે કે જે વિદેશના મલ્ટીપ્લાય બિયારણ, એનાથી ઉતરો. અને આજે આપણે પેઢી દર પેઢીનું જે બિયારણ છે એનું હું જાળવણી કરું છું. હું બિયારણ હોર્ટીકલ્ચર કરેલું. શું વાત છે! હા, અને ખેડૂત છું. ખૂબ સરસ, સારું કહેવાય. તમામ પ્રકારના શું છે? આ મારી વાડીના જે નાળિયેર હોય ને, નાળિયેર, હા, એનો પાવડર બનાવે. નાળિયેરનો પાવડર, છોતરાનો પાવડર. હા હા. અને બાકી આ જે બધું છે, આ બધું દેશી બિયારણ છે. ઈ તમે પોતાની જમીનમાં જ વાવો છો? પોતાની જ વાડીમાં વાવું છું. હા, અને પોતે જ ઉગાડું છું અને પછી બિયારણ બનાવું છું.
બરાબર બીટ નું છે બીટ છે મકાઈ લાલ મકાઈ છે કારેલા છે કારેલા બલકા સફેદ ચણોટી ઓહો સફેદ ચણોટી તુવેર તુવેર પાલક પાલક ભીંડા લીલા લીલા ભીંડા લાલ ભીંડા લાલ ભીંડા સૂર્યા સૂર્યા સૂર્યમુખી હા આ કાળી ચણોટી વાલ ગાજર સરગવો ગુવાર ધાણા બીટ चेरी टमेटा मरचा मुरा मरचा तीखा टमेटा रींगण काढ़ा रींगण लांबा रींगण सफेद रींगण नाना काकड़ी टेटी तरबूज कोबी कोबी काढ़ा वटाणा मूड़ा दूधी वटाणा पीड़ी राई तांजरियो ने गलगोटा गलगोटा ला 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 पूली નંબર લીધા ને આપણે સુખદેવ ભાઈ સુખદેવ ઓર્ગેનિક ફાર્મ બરાબર કયું ગામ ચાનડી માડી હાટી નથી માડી હાટી નથી 10 કિલોમીટર 3 કિલોમીટર કેટલા વર્ષ થયા તમે કહો 7 વર્ષ થયા કેવું છે અત્યારે આ સમયમાં સારું હાલે છે સારું ચાલે છે તમારે કેટલા વીઘા જમીન છે મારે 20 વીઘા જમીન છે 20 વીઘા જમીન પાણીવાળી અને ધારો કે જીવાત આવે તો એના માટે હું આપણે નિમાસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર એવી બધી દવા બનાવી પછી જીવામૃત ઘન જીવામૃત ગાય નું ગોબર ગૌમૂત્ર એવું બધું અડધા કિલો ના 100 રૂપિયા મોટું આ બી લાગે મોટું બી છે ટોટલી ઓર્ગેનિક છે ઝાડ માટેનું શિવ શક્તિ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વીએમ વાજા કેયુરભાઈ તમે એમ વાજા તમે કયું ગામ ચોરવાડ જુનાગઢ ચોરવાડા કેટલા વર્ષ થયા તમે કરો છો અત્યારે અમે સંપૂર્ણ ગાય આધારિત ખેતી 7 વર્ષથી કરીએ છીએ 7 વર્ષ પહેલા કેમિકલ વાળી અમે ખારા પાણીમાં ખેતી કરીએ છીએ હા 35 ડીડીએસ ખારું પાણી છે અને 7.5 પીએચ જમીન ઓહો વિજ્ઞાન કહે છે આમાં કઈ ના થાય આપણે બધું જ કરીએ છીએ બધું એટલે આઉટ ઓફ કન્ટ્રી ને પ્રૂફ કરીએ છીએ હા અને આમાં હળદર ખાસ કરીને છે હળદર ડ્રેગન ફ્રૂટ છે પેશન ફ્રૂટ છે ધોની છે તમાલ પત્રા છે તજ છે એમપી દવી બધા બધા આયુર્વેદિક ને બધા આયુર્વેદિક આયુર્વેદિક ને ફ્રૂટ કાર્ડ રામુલતાન છે મેંગોસ્ટીન છે સફરજન છે નોની છે આ શું છે કાળી હળદર છે ગુંદા છે 12 માસી મૂળિયા વાળું એ આ કાળી હળદર કાળી હળદર અચ્છા હા આ ગુંદા છે પછી આ સોપારી છે બીટલ ના પછી આ મોતી ની બેન છે મોતી જાવ બરાબર પછી આ આદુ છે એલોવેરા છે પછી આ તુંબડા છે અંધારું પડે આયુર્વેદિક
આગળ ના વર્ષો કરતા આ વર્ષ માં કઈ પ્રતિસાદ લોકો નો કેવો પ્રતિસાદ સારો મેળવ્યો? અને આ બધું પ્રોડક્શન માટે ક્યાં કઈ જગ્યાએ? થોડીક જામનગર ની સખી મંડળ છે, થોડાક અમારા સાહેબ ડોક્ટર સાહેબ છે એ લોકોની છે, બરાબર. એ બધે મિક્સ કરીને અમે આ બધું. ઓકે, ગુરુ કૃપા આયુર્વેદિક રાહત ભાવે ઉછડિયા અને કંપની દવાઓ ફ્રી નિદાન ઘણી બધી હાલ. ઓકે, જોઈ લઈએ. ભવનાથ રોડ ઈ કઈ બાજુ? નિર્મળ નગર. ભવનાથ નો વન વે રહ્યો ને? હા હા, આપડે સોનાપુરી વાળો. સોનાપુરી, હા, ભારતી બાપુ નો નાનકડો કેવો આશ્રમ છે. આ પ્રવૃત્તિ, આ પ્રવૃત્તિ ને થાય વિશ્વાસ, લોકો માંદા પડે નહી, એના માટેની આ પ્રવૃત્તિ. એટલે દીર્ઘાયુ, દીર્ઘાયુ રે અને શક્તિશાળી, બધા પ્રકારની તાકાત રહે, બધા પ્રકારની તાકાત. એટલા માટે આ ટોટલી બધું ઓર્ગેનિક, ઓર્ગેનિક એવરેજ જાતે બનાવેલું, બધું જાતે. ચીજો છે, ધારો કે ઉડી આપણા નો બને તો તાંબુ આપણે જાતે ખરીદવા. હા હા, એ તો બરાબર. ઉડિયા મોટી બનાવી લેવાના, બરાબર. એટલે એ રીતનું શાહી પાચક ચૂર્ણ ચાખો એકવાર. ઓકે, આયુર્વેદિક દવાઓ કડવી હોય છે એની માન્યતાઓને હું ભાંગું છું. બધું ચાખો એકવાર. હાઈ ક્લાસ છોકરા, બહુ મજા આવે. સોના પ્રાશન ના ટીપા બનાવો, છોકરા ચપોચપ ખાય. ચોકલેટ બનાવી હતી બધી સાહેબ લઈ ગઈ. બીજી બીજી હોય તો કાઢો. દિવ્ય ધૂપ 9 વાગે ભૂસા પેટે આવવાનું. હા, ભૂખ્યા પેટે ચા પીએ તો હાલે. હવે એવા ઝેર બહુ પીધા સાહેબ. 170 30 લાગે. ઓર્ગેનિક શેરડી કયું ગામ? જેતપુર તાલુકો. અચ્છા, શું આ શેરડી નું? હળદર પાવડર છે. હળદર પાવડર આપડે કાચી હળદર અત્યારે માનો કે જનરલ થી માર્કેટ માં હળદર મળતી હોય ને, એ લોકો બાફી પછી સુકે પછી પાવડર કરે. આપડે કાચી હળદર ની ચિપ્સ કરી અને પછી એનો પાવડર બનાવે. એકદમ નેચરલ વસ્તુ, લગાવવાની ખાલી ખુશબુ જોવો. ચિપ્સ કરી નાખો પછી દળી નાખો. સેલમ હળદર, બરાબર. સેલમ તમે કેટલા વર્ષ થયા કરો છો? 7 વર્ષ. અને તમારી પોતાની પોતાની જમીન છે? આ શેરડી બજારમાં વેચવાની કે કઈ રીતે? લોકો એમને લઈ જાય એ રીતે પહોંચાડવાની, બરાબર. હા, હા ન મળે એ તો વેપારી વચ્ચે ઓલું થાય. ના, સારું. આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.